વેલકમ ટુ ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો આજે છે મારા ભાભીનું બેબી શાવર. તો આજે હું આવી છું મારા માસીના ઘરે અને રેડી હું થઈ ગઈ છું. અને આ બાજુ જે બેબી શાવર બ્રાઇડલ છે તે રેડી થઈ છે. કેટલું રહ્યું છે કોમલ? બસ પતિવાયું. બહુ ઉતાવળ કરાવી તો છોકરો આવ્યા પછી તો હાવ નહી હેન્ડલ કરવું અઘરું છે હે ને, એટલે નિરાંત રાખવી. તો ચાલો શ્રીમંત ની વિધિ જોઈએ આગળ. લાઈક ઉતાવળો નહી વપતું, નહી મારતો, નહી મારતો નહી. સન્ડે હતો, સૂતો રહ્યો. હવે બાર જવાનું છે, બપોર પછી મારા ભાઈની ત્યાં કંકુ પગલા છે તો ત્યાં ડેકોરેશન માટે પણ જવાનું છે. તો શ્રીમંત પતી ગયું છે ને, હવે જઈએ છીએ મારા જેઠની એંગેજમાં. નાના નાના અને હીરુ ના ફોઈ છે, જે અમારા વિડીયો ના સ્પેશિયાલિસ્ટ. રોજ 12 વાગે સ્કૂલે થી આવીને પેલા અમારો વિડીયો જોવે. મિત્રો, આજનો આઈક્યુ લેવલ નો સવાલ પૂછી લઉં છું, ફટાફટ કોમેન્ટ કરજો. એક રૂમ છે, રૂમ ની અંદર તમે અને તમારા 4 મિત્રો છે, તો તમારા પાસે કુલ કેટલા પગ છે? ફટાફટ કોમેન્ટ કરો અને સાચો જવાબ આપશો તો આવતા વિડીયોમાં તમારું નામ લેવામાં આવશે. ફાઇનલી તો પહોંચી ગયા છીએ, રાજ અહીં આવો. જો આજ આના ઘરે જમવા આવ્યા છીએ. તો આજ છે જમવામાં પનીરનું શાક, ભજીયા, પાપડ, પૂરી છે, મસાલેદાર, હલવો છે, મઠો છે, દાળ છે અને ભાત અને છાશ. જો રાજ નવી વીટી લઈ આવ્યો છે અને બનાવવાની હોય એમ કે બની જાય, પછી કેવી લાગે ને હમણાં બતાવું. પી લખેલો છે પાછો, પછી 4 અલગ અલગ લાઈન આવે, વીટી બની પછી આવી બની જાય. હું વીખું છું, જોજો. જો આવી રીતના અલગ અલગ કડી આવી જાય અને બનાવવાની ને વીટી પહેરવાની. હા, રાજ રાજ નવું લઈ આવ્યો માર્કેટમાં. આમ જો આ ફાર્મમાં ઉપર રાષ્ટ્રધ્વજ છે, મેરા ભારત મહાન ક્યાં ઉપર ચડાવેલો છે. રૂમાલ હવે તૈયાર આવે માર્કેટમાં. બોલો, આપણી વખતે આવો ખીચા રૂમાલ આવે ને,
આમાં કંકુ પગલા કરતા. જો તૈયાર રૂમાલ આવે. તો આંટીએ મસ્ત બનાવ્યું છે હો. આંટીને આવું બધું બહુ આવડે. કેન્દ્રમાં જાય એ બાળ સંસ્કાર કેન્દ્રના સંચાલક છે એટલે છોકરાઓને આવું બધું શીખવતા હોય છે. મસ્ત આવડે બધું. જનક તને આવડે? હાલ હાલ બેસી જા. થાળ પણ આવી ગયો જુઓ. હવે આના ફરતે મૂકવાનું ફૂલ. ઓકે. અને ફરતે આપણે ગોટા મૂકી દેવી. અમારા આંટીએ કેટલું મસ્ત બનાવી દીધું. હવે ધીમે ધીમે આગળ વધતા જાય છે. એ જો તગારો લઈને બેસી ગયા છે. હવે રૂમાલનો વારો છે. જો રૂમાલ પણ મસ્ત શણગારી દીધો છે. જુઓ જુઓ કઈક અલગ ડિઝાઇન આજુ બનાવી છે એને. મસ્ત આઈડિયા. જુઓ આ બાજુ મસ્ત દિલ બનાવ્યું છે. આંટી જુઓ મસ્ત મંદિર શણગારે છે. લઈને જઈએ છીએ હવે ઘરે. હાલો ભાભી વૈયા છે ઘરે. હવે કંકુ પગલા કરશે. હવે ભાભી તો કંકુ પગલા આવી ગયા છે. જો આ બાજુ બધા બેસી ગયા છે. હવે ભાભી આશીર્વાદ લે છે. બધા મોટા. કાકા એ મસ્ત આશીર્વાદ આપ્યો. કાકા કયો આશીર્વાદ આપ્યો? પુત્રમ ધનમ ધાન્યમ બહુપુત્ર લાભમ. મગજ ની શાંતિ મળે ને એવું બનાવ્યું. આ મગજ ભૂખાયા ખાતો ના પીવે તો શાંત પડે. બા હું કેવાય એને ઓલું બા કે ગુલાબી કટી કેમ મારે હતું પ્લાસ્ટિક ના ગ્લાસ માં. તમે બ્લોગર છો ને એટલે તમને અલગ થી. અરે વાહ. જમવામાં છે ફૂલ ડીશ મઠા અને જો પૂરી છે ગરમા ગરમ શાક દાળ અને અથાણું. મિત્રો તો ફાઇનલી આપણે ફાઈના ઘરે થી આવી ગયા છે જમીને. હવે હું ગઈકાલે જે સવાલ પૂછેલો કે કયું પક્ષી એવું છે કે એના પગનો ઉપયોગ સુવા માટે કરે છે ચાલવા માટે નથી કરતો તેનો સાચો જવાબ ઘણા બધા આપી દીધો છે. તો આપણે નામ લેશું બધાના. પહેલો જવાબ સાચો આપ્યો છે ભરતભાઈ ટીમ્બડિયાએ. બીજો સાચો જવાબ છે કૃપાલી દલસનિયાએ. ત્રીજો સાચો જવાબ આપ્યો છે હેતવી બાલાણીએ. ભરતભાઈ સાવલિયાએ પણ સાચો જવાબ આપ્યો છે. પૂજા પાનેલિયાએ પણ સાચો જવાબ આપ્યો છે. ભાવિ નુકાણી પણ સાચો જવાબ આપે છે. ટોપ ગેમિંગ પણ સાચો જવાબ આપે છે. શાંતિલાલ ના બ્લોગ આપણને જયોગેશ્વર કહે છે સામા જયોગેશ્વર. રાજ રૈયાણીએ સાચો જવાબ આપ્યો છે. ઘનશ્યામભાઈ ત્રિવેદીએ સાચો જવાબ આપ્યો છે. ધારા હેડપરાએ પણ સાચો જવાબ આપ્યો છે. એક જવાબ ખોટો આવ્યો છે એનું નામ નથી લેતો. સાચો જવાબ આપો તો જ નામ લઈશ. બરાબર.
અને ઘનશ્યામભાઈ ત્રિવેદી આપણે જયોગેશ્વર પણ કહે છે. તો મિત્રો આજના કોમેન્ટનો જવાબ પણ તમે સાચો આપી દીધો એટલે હું આવતા વિડીયોમાં તમારું પણ નામ લઉં, તમારું નામ જાહેર થશે, તમને મજા આવશે. ચાલો ગાઈસ, તો આજના વિડીયોમાં આપણે ખૂબ એન્જોય કરી. અમારે તો ત્રણ ત્રણ જગ્યાએ આમંત્રણ હતું, સાંજે બહાર જમવા જવાનું હતું. તો વિડીયો ઉતાર્યો જેમ તેમ કરીને ટાઈમ કાઢ્યો છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલના નવા વ્લોગમાં, કાલ સવારે 9 વાગે. ચલો.